અને હવે નજર કરીએ ગુજરાતના ટોપ 9 ન્યૂઝ પર। 35 વર્ષ સુધી કોંગ્રેસમાં સેવા આપનાર પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અને ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતા મણીલાલ વાઘેલાએ કેસરિયા કર્યા। કોંગ્રેસી કાર્યશૈલીથી નારાજ મણીલાલે નવેમ્બર 2021માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, જો કે ટૂંકા રાજકીય સંન્યાસ બાદ હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા। કોંગ્રેસના પૂર્વ નેતા કૈલાશ ગઢવી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા। આપ ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ ગુલાબસિંહ યાદવ અને ઈશુદાન ગઢવી હાર અને ટોપી પહેરાવીને કૈલાશ ગઢવીને પક્ષમાં આવકાર્યા। કૈલાશ ગઢવી આપમાં જોડાયા બાદ કહ્યું કે છેવાડાના માનવીની ભલાઈ માટે પરિવર્તન કર્યું। કોંગ્રેસ છોડી બીજા પક્ષમાં જોડાનાર કૈલાશ ગઢવી સહિતના નેતાઓ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું। કહ્યું, આવા જવાનું ચાલતું રહેશે, કોંગ્રેસની વિચારધારા મદમ છે, ગુજરાતની જનતા બધું જાણે છે, ભાજપની લાલચમાં બધા જાય છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીને કોઈ ફરક નહીં પડે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ વચ્ચે મુલાકાત થઈ, જેમાં કોંગ્રેસના કેટલાક આગેવાનો ઉપસ્થિત રહ્યા। આ મુલાકાતને લઈને મનહર પટેલે કહ્યું કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી તમામ કાર્યકર્તાઓની ઈચ્છા છે। ખેડામાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। બે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા, તો બીજી તરફ ફાગવેલ ભાતીજી મહારાજના મંદિરના પટાંગણમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતની જાણીતી તલવારબાજી કરતા જોવા મળ્યા। તલવારબાજી કરતા કરતા તેઓ કોંગ્રેસના નેતાઓને અને વિધાનસભાની ચૂંટણીમાં જીતનો હુંકાર પણ કર્યો। સાંસદ મનસુખ વસાવાએ ફરી લેટર બોમ્બ ફોડ્યો છે। તેમણે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનને પત્ર લખી એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ સર્કલમાં ભરતી કૌભાંડ થયું છે। ઉમેદવારને રાજ્યની સ્થાનિક ભાષામાં જ્ઞાન હોય એ જ અરજી કરી શકે તેવું સ્પષ્ટ જણાવાયું હોવા છતાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદ સર્કલમાં ક્લાર્કની ભરતીમાં સ્થાનિક ભાષા જાણતા ન હોય તેવા ઉમેદવારોની પસંદગી કરી રહી છે। જામનગરમાં ગ્રેડ પે મુદ્દે શિક્ષકો મેદાને છે। 4200 ગ્રેડ પે સત્તનગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આપવા મુદ્દે શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ધરણા કરશે। 3 મે 10,000 શિક્ષકો આ ધરણામાં જોડાશે। બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। 4-4 વખત રદ થયા બાદ આખરે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઈ। રાજ્યમાં અંદાજે 4,01,423 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। તો પોરબંદરમાં આજથી 2 દિવસ સાગર સુરક્ષા કવચ યોજાવાનું છે, જેમાં કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, સેન્ટ્રલ તેમજ કસ્ટમ આઈબી સહિતની એજન્સી જોડાશે। સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે વર્ષમાં 2 વાર સાગર સુરક્ષા કવચનું આયોજન કરાય છે, જેમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં મોકડ્રીલ કરવામાં આવશે।